ના ના, ટ્રીપ ઉપર જાય છે અત્યારે. જો જો ગાડી આવી ગઈ છે, સામાન પણ ગોઠવાઈ ગયો. જો આ બધા બધા આવી ગયા છે. પોપટભાઈ આવીને ઓલો સોશિયલ મીડિયા આશ્રમ આવ્યો હતો મહુવા. જો હવે એન્ટ્રી ગેટ આવી ગયો છે, અહીંથી હવે જંગલ વિસ્તાર ચાલુ થઈ જાય છે. કોણ ડાળવે નિશાળનજી આવ્યો ના યાર, છોકરાને ફોટા પડાવવા. જો આ ઘડિયાળ 3:30 વાગ્યા છે, તો વહેલી સવાર છે, 3:30 વાગી ગયા છે અને અમે નીકળી રહ્યા છીએ અત્યારે. આ છે બધો લગેજ. હેલો ફરવા રેડી. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો આજે અમે ટ્રીપ ઉપર જઈ છીએ અત્યારે. જો દેવું ભાઈ, જો આજે સામાન પણ રેડી છે. દેવ ક્યાં જવાનું છે? હે તો દેવું કે એમ અત્યારે બાબા જવાનું છે, તો ક્યાં જાય છે તે તમે આગળ સુધી જોતા રહેજો અને કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. બહુ મજા કરવાની છે ને, ફૂલ એન્જોયમેન્ટ છે. 2 દિવસની ટ્રીપ છે અને લંબાવી પણ શકીએ. હા, નાનો પડશે ઉપર. ઈ ઉપર નહીં રે, એ પગમાં રાખી દેજે આપણે. રેડી છે ભાઈ? સામાન પણ ગોઠવાઈ ગયો છે. જો આ બધા મારા ફ્રેન્ડ છે. આ જો બધા આવી ગયા છે. અરે જાવ છે ને આપણે ટ્રીપમાં, જાવ છે ને. જો આ દેવું પણ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે જઈએ, ગાડી તૈયાર છે. અહીંયા રાજુલા પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરા ઉભા રહી ગયા છે. જો અત્યારે સવારનો વ્યૂ. ચાલો પોપટભાઈ આવીને ઓલો સોશિયલ મીડિયા આશ્રમ આવ્યો હતો મહુવા. હા, પણ રાતનો ટાઈમ હતો એટલે આપણે એટલે હજી કામ ચાલુ છે સોશિયલ મીડિયાનું, બતાવતું હતું બહારથી. જો આ સવારનો વ્યૂ છે. ઠંડી છે હો, આ તો વધારે બહુ જ છે. આ ઘરે આપણે ઉતાર હોય એટલે કંઈ ખબર ન પડે, પણ અત્યારે ઠંડી છે. ઠંડી લાગે છે. જો દેવું ધ્રુજવાય બધું. દેવું ને હજી રેડી થવાનું બાકી છે. હજી તો નાઇટ શૂટમાં જ છે. નહીં દેવું બસ હવે કેટલી વાર લાગશે? 7 વાગી ગયા છે. 8 વાગે આપણે પહોંચી જવું, 8:30 થઈ જાય. જો અહીંયા ચા પીવાનું હોલ્ડ કરવા ઊભા રહ્યા છીએ. ઠંડી છે એટલે હમણાં નમા થાય છે. કોને પે એલા હા એલા બસ જાય છે આરાજ તારી. હું આંટી થેની હું તપાસ કરે નજર. હા ફરી ઓફિસ મેરે ઓયો દેવુભાઈ કેટલી વાર ફેર્યા હતા? 4 નાળા કીધું આપડે. 1 નાળા 4 વાર ફૂલ અંધારું હતું એટલે એને ગોટવામાં 15 મિનિટ અંજવાળું થઈ ગયું. ફૂલ અંધારું હતું ગોટવામાં અંજવાળું થઈ ગયું. ફૂલ કોમેડી થઈ ગઈ યાર. આલે ધ્યાન દો, ઠંડી લાગી ગઈ. ચંદુભાઈ માવો ચોળસ તને ભાઈ હોય છે કે. અત્યારે ધાર્મિક ભાઈ રિવીલ કરી દીધું છે આપણે ક્યાં જઈએ છીએ. આપણે અત્યારે તુલસીધામ જઈએ છીએ. અત્યારે તુલસીધામ જવું, પછી બપોરે પાછા દીવ માટે રવાના થવાનું છે. તુલસીધામમાં આપણે નેશનલ બધું વનમાં જવાનું છે. ત્યાં સવારનો નાસ્તો લેવાનો છે. આજનો નાઇટ હોલ્ડ આપણે દીવમાં છે.
ભાવનગર થી તળાજા મોવા રાજુલા ઉના અને તુલસીશ્યામ જે 207 કિલોમીટર ના અંતરે આવે છે. ત્યારબાદ આપણે પાછા તુલસીશ્યામ થી ઉના આવશું અને ઉના થી દીવ જઈશું. એટલે કે તુલસીશ્યામ થી દીવ 45 કિલોમીટર ના અંતરે આવી જાય છે. જો હવે એન્ટ્રી ગેટ આવી ગયો છે, અહીંથી હવે જંગલ વિસ્તાર ચાલુ થઈ જાય છે. સવારના 8 વાગ્યાથી રાતના 6 વાગ્યા સુધી જ આ ગેટ ખુલ્લો હોય છે, બાકી એન્ટ્રી પ્રતિબંધિત છે. જંગલ વિસ્તાર છે એટલે કોઈને જવા દેવામાં આવતા નથી. ગીર સોમનાથ જિલ્લો આવી ગયો. એટલે અહીંયા અરણ્ય જોવા મળે, મીરા જોજો કે થોડુંક બહેરી છે ખુલ્લી રાખજો. બધા વિસ્તાર હો બધા એને જોવું. એને હું ધાર્મિક નિસર્જન જઈ આવ્યું. છોકરા ને ફોટા પડાવે. બારી ખોલો, થોડીક બારી ખોલો પેલા. વિડીયો ઉતરો જ નથી. બોલો ખવડાવ્યું. મમ ખવડાવો. મમ ઘરે ગાડી બધું વાંદરા. તમે રાવજો, તમે રાવજો. હરણ કેવાય હરણ છે. આવતા નથી, નથી આવતા. ઝાડા આડા આવે છે. મોર બસ બોલો. ઉતરે છે ઉપર બધા.
એવું નહીં, હું શું હતું ધાર્મિક ભાઈ? અને બાળકો બીજા હવે એક લાઈન દેખાય છે એટલે જો લીલું શ્યામ છે તુલસી શ્યામ નું આ પ્રાકૃતિક સૌંદર્ય. ભગવાન શ્યામ ભગવાન વિષ્ણુ પ્રકૃતિ પ્રેમી છે એવું સાબિત થાય છે, કેમ કે એ અહીં આવીને વસ્યા છે. તો ફાઇનલી 207 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં આપણે તુલસી શ્યામમાં આવી ગયા છીએ. આપણે અંદર જઈ રહ્યા છીએ. હવે જો આ તુલસી શ્યામનો ગેટ, અંદરનું મંદિર.